દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી કૃષિ આધારિત સમસ્યાઓને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે, ત્યારે ટેકાના ભાવ પણ નહીં મળી રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાં ખર્ચેલા રૂપિયાના અડધા રૂપિયા પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની છે. જગતનો તાત એવા ખેડૂત હાલ પોતે ભૂખ્યો રહીને દેશના લોકો ભૂખ્યા ન રહે તે માટે રાત દિવસ મહેનત કરીને અલગ અલગ સિઝનમાં વિવિધ પાકો પૈકી લીલા શાકભાજીની ખેતીનો રોકડીયો પાક કરતા હોય છે. મહા મહેનતના અંતે પોષણક્ષમ ભાવ પણ તેમને મળતા હોય છે. જો કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આ વર્ષે શાકભાજીની ખેતી કરીને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગુવાર, રીંગણા અને ટિંડોળાની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. આવો સાંભળીએ શું છે સુરત જિલ્લાના ખેડૂતોની સમસ્યા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું વડદલા અને તાંજી ઝગડા ગામે રહેતા ખેડૂતે પોતાના ખેતરોમાં અલગ અલગ શાકભાજીની ખેતી કરી છે. ત્યારે વડદલા ગામ ખાતે વીરેનભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના 6 વીંગાના ખેતરમાં ટિંડોરાની ખેતી કરી હતી, જેમાં 2 મહિનાથી મહેનત અને 80,000 રૂપિયા જેટલાનો ખર્ચ કરી પોતાના બાળકો જેટલો ખ્યાલ રાખી ટિંડોરાના વેલા મોટા કર્યા અને મજૂરો પાસે 150 રૂપિયાના ભાવે ટિંડોળા તેડાવ્યા છે, જે કુલ મળીને તેઓને 800 થી 1,000 રૂપિયા મળે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યો કહેવાય. જ્યારે તેઓને સુરત એપીએમસીની માર્કેટમાં વેચતા 1 મણના માત્ર 300 થી 400 રૂપિયા જેટલી કિંમત મળશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. અને આ ભાવ જાણી ખેડૂતોને રોવાનો વખત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીરેનભાઈ ઈશ્વરભાઈ પટેલ. કયા ગામમાં રહો છો? વડદલા. તમે આજે તમારા ખેતરમાં કેટલા વીઘામાં તમે પાક કર્યો છે? 2 વીઘામાં. શાનો પાક કર્યો છે? ગિલોડી. આ તમે જે ગિલોડાનો પાક કર્યો છે તે કેટલા મહિનાની મહેનતનો છે અને એમાં ખર્ચ કેટલો થયો છે? 3 મહિનાની મહેનત કરી ત્યારે માંડવા સુધી પહોંચ્યો છે ને 70 થી 80 હજાર રૂપિયા ખર્ચ કરેલો છે. તો હાલ તમે આજે માર્કેટમાં આપવા જાઓ છો, તમને આ 70 થી 80 હજારના જે લાભ છે તેના ઉપરનો કયો ભાગ મળી રહે છે? અમને એ બધો ખર્ચો કરતા 30 થી 40 હજાર રૂપિયા મળે છે. તો હાલ તમને માર્કેટની પરિસ્થિતિ જોઈને કયા પ્રકારની? હવે તો એવું લાગે છે કે ખર્ચો પણ નથી નીકળવાનો અત્યારની પરિસ્થિતિ. શું ખાસ કારણ છે? આજ કે અત્યારે શાકભાજીની બધાને જરૂર તો છે જ, પણ જે દલાલ લોકો ને વેપારી લોકો છે એ બહુ સસ્તામાં માલ માંગે છે. કેટલામાં માલ તમારી પાસે વેપારીઓ માંગે છે? અત્યારે ગલોડાનો ભાવ 800 થી 1,000 રૂપિયા એમ છૂટકમાં અમારી વાડિયાથી લઈ જવા વાળા પણ છે, પણ માર્કેટમાં જઈએ તો 400 રૂપિયા જ અમારી પાસે માંગે છે ને એ લોકો એ જ માલ 1,200 થી 1,300 રૂપિયામાં વેચે છે 20 કિલોએ. તો તમે જ્યારે ગિલોડાનો પાક ઉતાર્યો હતો કેટલા ભાવે ઉતાર્યો હતો? અમે 1,500 થી 1,200 રૂપિયાનો ભાવે ઉતારેલો પહેલો સ્ટાર્ટિંગ ચાલુ થયું ત્યારે. તો એપીએમસી માર્કેટમાં તમે આપવા જાઓ છો તો કેટલો ભાવ? 400 રૂપિયા ભાવ આપવામાં આવે છે. 400. તો તમે અત્યારે કેટલો માલ અત્યારે વેચ્યો છે? અત્યારે તો એવી પોઝિશન છે કે 200 ને 300 રૂપિયા જ માગે છે એકદમ પડતર ભાવે, એમાં તો અમારી મજૂરી પણ નથી છૂટતી. તો અત્યારે તમે કેટલો પાક એપીએમસીમાં વેચ્યો? મેં ઘણો એવો વેચ્યો છે. તો રોજ ત્રીજે દિવસે અમારે 10 થી 12 મણ જેવા ગલોડા ઉતરે છે, તે એપીએમસીમાં જાય તો લગભગ જેટલો વેચાય તેટલો વેચે ને દલાલ પણ એમ કહી દે છે કે વેચાય તો વેચું અત્યારે, અત્યારે કોઈ ઘરાકી નથી ને એવા જવાબ આપે છે. તો એપીએમસીમાં તમે આપવા જાઓ છો તો સરખો ભાવ દર વખતે સરખો ભાવ મળે છે ખરા? ના. શું ખાસ કારણ છે? એનું તો હવે રમણભાઈને જ ખબર. આ જ રીતે તાટી ઝગડા ગામના કિશોરભાઈ ખેડૂતે અને જયેશભાઈ ખેડૂતે અલગ અલગ રીંગણ અને ગુવારની ખેતી કરી હતી. લાખો રૂપિયાના ખર્ચ કર્યા બાદ મજૂરી તેમજ ખાતરનો ખર્ચ અને તનતોડ મહેનત બાદ ખેડૂતે ખર્ચેલા રૂપિયાના 1/2 રૂપિયા પણ નહીં ઉપજતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય જોવા મળી હતી. ત્યારે બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો દેવામાં હોવાનું પોતે જણાવી રહ્યા છે. ત્યારે કિશોરભાઈને ગુવારની ખેતીમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા 1/2 ગુવાર એપીએમસીમાં આપ્યા બાદ સક્ષમ ભાવ નહીં મળતા નુકસાનીના બદલે ખેડૂતે મંદિરમાં સેવાકીય કામે પાક આપી દીધો, તેમજ ગુવારના ઊભા ખેતરમાં ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કરી અન્ય પાકની તૈયારી કરી હતી. ત્યારે આવી જ પરિસ્થિતિ બધા જ ખેડૂતોની રહેશે તો શાકભાજી મળવું મુશ્કેલ થઈ જશે. જયેશભાઈ દિલીપભાઈ પટેલ વડદલા.
શું કરો છો? ખેતી અને નોકરી બંને. તો હાલ તમારા ખેતરમાં કેટલા વીઘા ગુવાર? 6 વીઘા ગુવાર બનાવ્યો છે. કેટલા મહિનાની મહેનત હતી? અને 3 મહિનાની મહેનત છે, પુષ્કળ મહેનત કરીએ છે. તો હાલ તમને શું ભાવ આપવામાં આવ્યા છે? મારો ગઈકાલે 135 મણ ગુવાર નીકળ્યો. જે ગુવારની બજાર ચાલુ બજાર હોય તો 1200 રૂપિયા મણનો ભાવ છે 20 કિલોનો. જે ગઈકાલે 200 રૂપિયા કાલાવાલા કરીને આપવો પડેલો છે કે બાપા લઈ લેવ લઈ લેવ. તમે કયા ભાવમાં ગુવાર ઉતાર્યો હતો? 200 રૂપિયા મેં તમને કીધું કોસ્ટિંગ, 150 રૂપિયા મજૂરી અને લઈ જવા લાવવાનું ટ્રાન્સપોર્ટેશન અને એની અંદર જરૂરી જે પ્લાસ્ટિક થેલી ને આ તે બધું વપરાશ થાય, આ બધી ગણતરી કરતા મૂકતા 200 રૂપિયા મત પડે પડતર. તો તમને અને જે ખાતરનું બિયારણ, ખાતર, દવા આ જે લખેલું એ બધું એમ જ છે, હજુ વધાર જ છે અત્યારે. કયા ભાવમાં તમારો પાક વેચાય તો તમને પોષણક્ષમ ભાવ કોઈ ટેકાના સરકાર બાંધતી જ નથી અમારા ખેડૂતના આ વિસ્તારના, દક્ષિણ ગુજરાતના. ફક્ત સૌરાષ્ટ્રની જ ચિંતા અને ગાંધીનગરની ચિંતા, અહીંયા અમારે ત્યાં કંઈ નહીં. દક્ષિણ ગુજરાતના ખેડૂત મરી જાય તો કઈ નહીં, ટેકાના ભાવ અમારા નથી બંધાતા. 700-800 રૂપિયા મિનિમમ ટેકાનો ભાવ ગુવારનો બાંધેલો હોય તો વ્યવસ્થિત ખેડૂતને પૈસા મળી રહે. તો તમે જ્યાં એપીએમસીમાં જ્યારે તમારો પાક આપવા જાવ છો તો દરેક ખેડૂતોને એક સરખો જ ભાવ મળતો હશે? ના 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 ના, વેપારી એ દલાલ લોકો ત્યાં નક્કી કરે. જે અમારે જે બી કોઈ બી જનતા લઈ જાય એ લોકો એ પેલા વેપારી સાથે અમારો વેપારી ભાવ નક્કી કરે, ખેડૂત નહીં કરી શકે. ખેડૂતે ક્યાં બોલવાનું નહીં. જો ખેડૂત એમ કહે ને કે મારે આ 700 રૂપિયા માલ વેચવાનો છે તો કદાચ પાછો બી લઈને આવવું પડે, એ પોઝિશન છે. મારું નામ કિશોરભાઈ, હું વડલા ટાંટી રહેમ છું. શું કરો છો? ખેતી. તો તમારે ખેતરમાં તમે શાનો પાક કર્યો છે? ગુવાર અને વેંગણ. કેટલા વીઘામાં? 8 વીઘા ગુવાર ને 8 વીઘા વેંગણ. તો પાક કરતી વખતે અને વેચવા સમયે શું સમસ્યાઓ આવી રહી છે? સમસ્યા એટલે માલ વેચાય નહીં. માલ વેચાય કરતા અમારો માલ સસ્તામાં માગે એકદમ. હવે અમારે તો ખેડૂત માણસ માલ અહીંથી લઈને ગીએ, તોડાવીને ગીએ, ત્યાં જે ભાવે કહે તે ભાવે અમારે આપી દેવો પડે. તો તમે કેટલા ભાવે માલ તમારો જે પાક છે તે તોડાવો છો? અમારા આ વેંગણનો 60 રૂપિયા ભાવ આવે, તોડવાનો ભાવ 150 રૂપિયા મજૂરી, ટેમ્પાનું ભાડું જબલું 5 રૂપિયાનું જબલું પડે, 1000 રૂપિયા ટેમ્પાનું ભાડું લઈ. હવે અમારા ભાગે શું રહે પછી? તો એપીએમસી માર્કેટ પાસેથી કઈ પ્રકારની આશાઓ રાખો છો તમે? આશા કે કોઈ ભાવ કંઈ નક્કી નહીં મળે, કે કોઈ ભાવ કોઈ વારે કંઈ ચોઈસ નહીં, કે કંઈ વારે એનું આયોજન નથી. તો તમને બધા ખેડૂતોને રીંગણનો અને જે ગુવાર તમે પાક બનાવો છો તેનો ભાવ તો સરખો જ મળતો હશે ને? ના ના, અલગ અલગ ભાવ. આ વેંગણનો 60 રૂપિયા ભાવ મળે, આ 200 રૂપિયા ભાવ ગુવારનો મળે. હવે 150 રૂપિયા તો મજૂરી આપવાની ગુવારના મળે, ત્યાર પછી જબલું ને ભાડું. હવે અમારા ભાગે શું રહે ખેડૂત ભાગે? શું આશાઓ રાખો છો એપીએમસી માર્કેટ પાસેથી? આશા તો શું રાખીએ કે ભાવ વધારે મળે એવી આશા અમે રાખીએ, બીજી તો શું આશા રાખીએ. હવે એપીએમસી માર્કેટ એ આપણી સ્થાનિક ખેડૂતોની માર્કેટ છે. હા, તો એ સ્થાનિક માર્કેટમાં તમને તો પોષણ સંભાવ આપતા જ હશે ને? કા પોષણ સંભાવ મળી લો, આ 60 રૂપિયા પોષણ સંભાવ કહેવાય? કેમ એપીએમસી માર્કેટ પોતે ભાવ નક્કી કરે છે અને આખા માર્કેટમાં એક જ ભાવ હોય છે ને? કા એક જ ભાવ, બધાનો અલગ અલગ ભાવ થતો છે. તો પછી તમે લોકો કેમ વિરોધ નથી કરતા એ બાબતમાં? વિરોધ કેટલી વાર કર્યો પણ કઈ ખેડૂતનું કોઈ કઈ માનતું જ નથી ને કઈ આવતું નથી ખેડૂતનું. ભાઈ ખેડૂતનું એપીએમસી ના ચેરમેન તો સ્થાનિક છે તમારા, આ પણ તે કોઈ સાંભળવા તૈયાર નથી અત્યારે. એ બધા વેપારી દલાલ હાથે બધા મળી જાય, એ બધું એ કરે, એમાં શું અમને મળે? ખેડૂતનો ખોળો છે વચ્ચે, મારી ગુવાર છે, તો કેમ કાઢી નાખી? કેમ ટેક્ટર ફેરવું? ભાવ નહીં મળે તો શું કરીએ? હાંભા મૂકવાનો વારો આવે અમારે, પૈસા તો ખેડૂત પૈસા લાવવાનો કાઠી. અમને કંઈક બે પૈસા મળે એવી આશા ખરી કે નહીં? દેવામાં ઘૂસી ગયા અમે. ત્યારે બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે સરકાર દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કોઈ ચિંતા કરી રહી નથી. ત્યારે સરકાર પાસે માંગણી કરી હતી કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે રીતે પોષણક્ષમ ભાવ આપવામાં આવે છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ અપાવે તો ખેડૂતોને મરવાનો વખત આવશે નહીં. તેમજ સુરત ખાતે એપીએમસી માર્કેટમાં શાકભાજીના વેપારી પાસે તગડા રૂપિયા વસૂલી વચેટિયાઓ હજારો રૂપિયા કમાઈ રહ્યા છે, તો ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.